ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ આપણે નોર્મલાઇઝ વેવ ફંક્શન સાબિત કરવાનું છે કોના આધારે તો કે એચ ટુ પ્લસ મોલેક્યુલર ઓર્બિટલ થિયરીના આધારે તો પહેલી તો વાત એચ ટુ પ્લસની એટોમિક ઓર્બિટલ આપણે લખવી પડશે અથવા તો મોલેક્યુલર ઓર્બિટલ કારણ કે એમાં કોઈ ફરક જ નહીં પડે એટોમિક ઓર્બિટલ હોય કે મોલેક્યુલર ઓર્બિટલ એની પાસે ઇલેક્ટ્રોન કેટલો છે એક જ છે તો સાઈ ઇઝ ઇક્વલ ટુ સાઈ એ પ્લસ બીને કોઈફિશિયન્ટ એ બી કેવો ઇલેક્ટ્રોન છે તો કે એક જ ઇલેક્ટ્રોન છે એક જ છે એટલે બેમાં એક એક તો આ આપણે શું લખ્યું એની એટોમિક અથવા તો મોલેક્યુલર ઓર્બિટર લખી હવે શું કીધું છે નોર્મલાઈઝ વેવ ફંક્શન સાબિત કરવાનું છે મતલબ બરાબર કેવું થવું જોઈએ એક થવું જોઈએ જે ફંક્શન હોય એનો સ્ક્વેર કરવાનો હવે ફંક્શન છે એને નોર્મલાઈઝમાં બેયમાં કેવા હોય આપણે સરખા હોય અથવા તો અલગ અલગ હોય તો સરખા હોય ત્યારે આપણે સાય એમઓનો સ્ક્વેર તો આનો સ્ક્વેર કરો એટલે તમને આવું કંઈક છૂટું પડે નહીં છૂટું પડે એમાં કોઈ ફિશિયન્ટ બધાના બહાર લઈ લ્યો અને બાકીનું જે વધે એ શું થાશે સાય સ્ક્વેરનું કેટલું થઈ જાય એક કોઈ પણ સાયનો સ્ક્વેર હોય એટલે કેવું થાય એક અને એવી જ રીતે સાય બીનો સ્ક્વેર પણ કેવો થશે એક અને બે અલગ અલગ ફંક્શનને જ્યારે મલ્ટીપ્લાય કરો ત્યારે કેવું થઈ જાય ઝીરો તો આ શું વધશે છેલ્લે તો કે અહીંયા તમને કિંમતય આપેલી છે જો સાય સ્ક્વેર વન થઈ જાય તો એ વન સ્ક્વેર વધે અને સાય વન સાય ટુ કેવા થઈ જાય ઝીરો અને સાય બી કેવું થઈ જાય વન તો આ શું વધશે આઈ વન અને આઈ વન તો શું થઈ જશે તમારું તો કે ઇઝ ઇક્વલ ટુ વન જવાબ તમને મળી જશે આવી રીતે તમારું શું થયું કમ્પેરિઝન બંનેની કરો તો એ વન અને બી વનની કેવું મળે પ્લસ વન હાફ પ્લસ માઇનસ વન હાફ મળે તો પ્લસ વાઇનસ વન હાફ જે મળ્યું એને શું કરી લખવા લખી શકો તમે તો કે કાં તો બેય શું હોઈ શકે પ્લસ હોઈ શકે અથવા તો પોસિબલ છે કે એક પ્લસ હોય ને એક માઇનસ હોય કાં એડિશન થતું હોય તો પ્લસ હોય ને સબસ્ટ્રેક્શન થતું હોય તો પ્લસ માઇનસ હોય તો આ એ બીની જે કિંમત મળી એ બીની કિંમત ઉપરની મુજબ આપણે મૂકી દીધી ક્યાંથી મૂકી તો કે અહીંયા તમે જે ઇક્વેશન લીધું છે આ એમાં જેની કિંમત મૂકી છે કાંઈ વધારેનું છે તો આ તમને શું આખું ઇક્વેશન મળી ગયું આપને હવે શું કીધું કે ડાયાગ્રામ બતાવ્યો છે બે એટમ હતા ઇલેક્ટ્રોન એક જ હતો કોમ્બિનેશન થઈ શું બન્યું મોલેક્યુલર ઓર્બિટર પ્લસ પ્લસ વાળા જે બે છે વન આ પ્લસ પ્લસ વન આ નીચે અને પ્લસ હોય ઉપર તો આ કેવું આવશે પ્લસ તો આવી રીતે શું લઈ શકાય એનું તમે ડાયાગ્રામ ડ્રો કરી અને શું તેની મદદથી કરી શકો કે આવી રીતે તમે ફાઇન્ડ કરી શકો એનું નોર્મલાઇઝ વેવ ફંક્શન એના પછીનો ટોપિક છે હાઇબ્રિડાઈઝેશન એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ હાઇબ્રિડ ઓર્બિટર વેવ વેવ ફંક્શન મતલબ કે હાઇબ્રિડાઇઝેશન ડી ટુ એસપી થ્રી એસપી થ્રી આવા હાઈબ્રિડાઇઝેશન આવે છે એ વેવ મિકેનિક્સ વેવના ફંક્શન ઉપરથી કઈ રીતે કાઉન્ટ કરી શકાય તો કે જોઈએ આપણે ધ કોન્સેપ્ટ ઓફ એનર્જી રીડિસ્ટ્રિબ્યુશન ઇન ધ એટોમિક ઓર્બિટલ ઓફ એન એટમ એસોસિએટેડ વિથ ડિફરન્ટ એનર્જી મતલબ દરેક એટમમાં દરેક ઓર્બિટલ અને એનર્જી કેવી હશે અલગ અલગ હશે તો હાઇબ્રિડાઇઝેશન પણ એનું કેવું હશે અલગ અલગ પણ એના ઓરિયન્ટેશન ઉપરથી આપણે શું જાણી શકીએ એનું હાઇબ્રિડાઇઝેશન જાણી શકીએ અને એને શું કહેવાય ઓરિએન્ટેશન આર કોલ્ડ હાઇબ્રિડ ઓર્બિટલ હાઇબ્રિડાઇઝેશનનો કોન્સેપ્ટ શું છે તો કે પહેલાં તો બોન્ડ ફોર્મેશન બંને વચ્ચે કેવું થવું જોઈએ ઇક્યુવેલેન્ટ સેન્ટ્રલ એટમ પાસ ઇઝ ઓર્બિટલ ડિફરન્ટ એનર્જી એન્ડ ડિફરન્ટ સિયો સિમેટ્રી વચ્ચેનો જે એટમ છે એના ઉપર આધાર રાખે કે કેવા પ્રકારની જીઓમેટ્રી બનશે હાઈબ્રિડાઇઝેશન અનેબલ વન એટમ ટુ બ્રિંગ અબાઉટ હાયર ડિગ્રી ઓવરલેપિંગ વિથ ઓર્બિટલ અનોધર એટમ મતલબ કે એક એવો એનર્જી છે કે જેનામાં સૌથી વધારે એનર્જી છે અને એક ઓછી એનર્જી છે તો એનો ઇઝીલી ડાયાગ્રામ હાઇબ્રિડાઈઝેશન તમને જાણી શકાય નહીં કારણ કે એમાં એટ્રેક્શન ફોર્સ વધવાને કારણે જે જે ઓર્બિટલનું કોમ્બિનેશન થવું જોઈએ એ નથી થતું એની જગ્યાએ બીજી ઓર્બિટલનું કોમ્બિનેશન થઈ જાય છે આપણે બે દિવસ પહેલાં જે લેક્ચર જોયો હતો કે એકમાં સિગમા કરતા પાય સ્ટાર પાયનું એનર્જી લેવલ કેવું હોય વધારે હોય એની બદલે લિથિયમ લેતા હતા તો સિગ્માનું કેવું થઈ જતું હતું વધી જાતું હતું તો આવા કેસ પણ એમાં જોવા મળે છે એમાં રૂલ્સ આપ્યા છે કે રૂલ નંબર વન શું કે છે તો કે ધ કન્સ્ટ્રક્શન ઓફ વેવ ફંક્શન હાઇબ્રિડ ઓર્બિટલ ઇઝ ફોલોડ બાય ધ લાઇન લિનિયર કોમ્બિનેશન ઓફ વેવ ફંક્શન ઓફ ધ એપ્રોપ્રિએટ એટોમિક ઓર્બિટલ ધસ ધ વેવ ફંક્શન ઓફ ધ આઈથ ઓર્બિટલ મતલબ કે કોઈ એક આઈ આપણે શું લઈ લીધી ઓર્બિટલ લઈ લીધી અને એનું કોમ્બિનેશન કરાવ્યું એ આઈ બી આઈ સી આઈ ને ડીઆઈ મતલબ કે એક એસ અને પી ઓર બિટલ સાથે કોમ્બિનેશન કરો તો એસ તો એક જ ઓર બિટલ છે પણ પી કેટલી છે પી એક્સ પી વાય અને પીઝેડ તો જ્યારે બંને સેમ કોમ્બિનેશન થાય ત્યારે કેવું મળે નોર્મલાઇઝ અને જ્યારે બે અલગ અલગ હોય ત્યારે ઓર્થોગોનલ વેવ ફંક્શન મળે પણ જ્યારે સાયનો સ્ક્વેર કરો ત્યારે તો કે સ્ક્વેર કરવામાં આવે ત્યારે આ આખાનો સ્ક્વેર કરો ત્યારે હંમેશા કોઈ પણ ફંક્શન સાથે કોર્ડિનેટનો સ્ક્વેર કરો તો શું મળે એ સ્ક્વેર પ્લસ બી સ્કવેર પ્લસ સી પ્લસ ડી સ્કવેર ઇઝ ટુ વન હંમેશા આ હોય તો સીધે સીધું તમે શું લખી શકો આના જવાબમાં વન લખી શકો કારણ કે આગળ આપણે સિમ્પ્લિફિકેશન કરીને જોયું તો હતા કે શું આવે એ પછી બે અલગ અલગ ફંક્શન હોય તો એ હંમેશા કેવા આવશે ઝીરો આવશે તો અલગ અલગ ફંક્શનની કોમ્બિનેશન હોય ને પ્લસ હોય તો એનો આન્સર હંમેશા શું લખી દેવાનો ઝીરો પછી બે એટોમિક ઓર્બિટલ છે સાઈ વન અને સાઈ ટુ તો બંનેનું આ બંનેનું મલ્ટીપ્લિકેશન કરો એટલે તમને આવું કંઈક મળે બે ફંક્શનનું તો એનો હંમેશા આન્સર શું આવશે વન વન આ યાદ રાખવાનું કમ્પલસરી આ બધા રૂલ્સ પછી રૂલ નંબર ટુ ઇન ઓર્ડર ટુ ઓપ્ટેન ઇક્યુબેલેન્ટ હેબ્રિડ ઓર્બિટલ વી શુડ સ્પેસિફાય ધ કાર્ટેઝિયન કોઓર્ડિનેશન મતલબ આપણે કોઈ એક્સ માટે કે વાય માટે નથી કરવાનું પણ આપણે એક્સ વાય અને ઝેડ બધા માટે પોસિબિલિટી આપણે દર્શાવવાની છે ઝેડ એક્સિસ મેનર મેની પોસિબલ અનોધર હાઇબ્રિડ ઓર્બિટલ મેઇન પ્લેન કન્ટેનિંગ એક્સિસ ઓર કોઓર્ડિનેટ એક્સિસ મતલબ મોસ્ટલી શું હશે એક્સ અને વાય જ હશે પણ ક્યારેક પોસિબલ છે કે ઝેડ પણ હોય શકે તો રૂલ નંબર થ્રીમાં તમે જુઓ ઝેડ આપેલું છે કે સિમેન્ટ્રીમાં શું આપ્યું છે મેં તમને કીધું હતું કે એ બી બે મોલેક્યુલ હોય તો પણ ત્રીજો હોય તો સી આવે અને પી આપણે શું કરી છીએ તો કે સાય એ સાય પી એક્સ સાય પી વાય તો એવી જ રીતે આપણે બીજાનું અને ત્રીજાનું કોમ્બિનેશન લઈ શકીએ હજી પણ જેડ ઓર્બિટલ હોય તો

તો અહીંયા આપણે ચારે ચાર રૂલ પૂરા થઈ એ રૂલ ઉપરથી જ આપણે અમે ત્રણે ત્રણ દાખલા સ્વરૂપે એક થિયરી છે એ ત્રણે ત્રણ થિયરી જોવાની છે તો આ એક મોસ્ટ આઈ એમ ક્વેશ્ચન કહી શકાય આ અને હવેથી ત્રણ ક્વેશ્ચન આવવાના છે એ ત્રણે ત્રણ તો આપણે વ્યવસ્થિત ધ્યાનથી સમજીશું અને જોતા જઈશું જેથી કરીને વાંધો ન આવે તો આજે આપણે અહીંયા રાખીશું કાલથી નવો ટૉપિક ચાલુ કરીશું